एलआईसी यूनियन नो राज्यव्यापी विरोध छे। वेतन सुधारा माटे पण कर्मचारीओनी मांग छे। खानगीकरण नवी पेन्शन योजना अने कामदार योजनानो पण विरोध थई रह्यो छे। एलआईसीना वर्ग 3ना कर्मचारीओ हड़तालमां जोड़ाया छे। राज्यमांथी 1,00,000 कर्मचारीओनो विरोध छे। संवाददाता दिव्या जोड़ाई गया छे, लाइव विगत साथे जाणीए। दिव्या, एलआईसी यूनियन नो राज्यव्यापी विरोध छे, शू डिमांड छे, तेओनी मांग शू करी रह्या छे तेओ? સંજીવની ફરી એક વધુ કર્મચારી એસોસિએશન છે તે હવે સરકાર સામે બાહ્યો ચડાવી દીધી છે। વેતન સુધારાથી લઈને એલઆઈસીના જે ખાનગીકરણની જે સરકારના જે કાયદાની જે વાત છે તેની સાથે અત્યારે એલઆઈસીના તમામ જે કર્મચારીઓ છે તે રાજ્યવ્યાપી હડતાલમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે જોવા જઈએ તો કેટલાય લોકો અત્યારે મોટી માંગ સાથે અત્યારે જોડાયેલા છે। વેતન સુધારા સહિતની તમામ જે માંગો સાથે અત્યારે તમામ જે કર્મચારીઓ છે તે અત્યારે જોડાઈ રહેલા છે। ક્યારે ખાનગીકરણને લઈને ઉગ્ર વિરોધ છે ત્યારે અત્યારે અધિકારી આપણી સાથે છે, એલઆઈસીના કર્મચારી, એમની પાસેથી જ વાત કરીશું। જે રીતે તમારો વિરોધ છે, કઈ માંગો સાથે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે? સરકારે જે બજેટ પ્રપોઝ બજેટ સત્રમાં પ્રપોઝ કરી છે કે એલઆઈસીનો આઈપીઓ લાવવામાં આવે, એફડીઆઈમાં 49%થી વધારીને 74% કરવામાં આવે અને એલઆઈસી એમેન્ડ એક્ટ જે છે એને એનામાં સુધારો કરવામાં આવે। તો આ ત્રણે ત્રણ બાબતોનો અમે આજના તારીખે હડતાલ પર ઉતરીને વિરોધ કરી રહ્યા છીએ। ક્યાં સુધી આ વિરોધ તમારો યથાવત રહેવાનો છે? જ્યાં સુધી સરકાર પોતાનું પગલું પાછું નહીં ખેંચે ત્યાં સુધી અમે કંઈક ને કંઈક કાર્યક્રમ, કેમ કે બજેટ સત્ર પછી આ કાર્યક્રમ ચાલુ થઈ ગયા, લગભગ મહિનાથી અમે દર અઠવાડિયે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। 3 માર્ચે, 8 માર્ચે અને 15 માર્ચે અમે સૂત્રોચ્ચાર કરી અમારો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આજે એક દિવસની પ્રતિક હડતાલ પાડી અમે સરકારને બતાવવા માંગીએ છીએ કે એલઆઈસી નો આઈપીઓ લાવી જે સરકાર ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે તેનો અમે સખ્તપણે વિરોધ કરી રહ્યા છે। એટલે જરૂરથી જે રાજ્યવ્યાપી હડતાલ જે છે કર્મચારીઓની તે યથાવત રહેશે, જ્યાં સુધી પોતાની માંગણી છે ત્યાં પૂરી નહીં થાય ત્યાં સુધી એલઆઈસીના કર્મચારીઓ છે પોતાના ખાનગીકરણ, વેતન પગારના, નવી પેન્શન નીતિને તમામ જે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ નીતિ સુધારા નહીં થાય, નિયમોનું સુધારણ નહીં થાય ત્યાં સુધી એલઆઈસીના જે કર્મચારીઓ છે તેમનો જે વિરોધ છે ત્યાં જ પ્રકારનો રહેવાનો છે। સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરીને અલગ અલગ શહેરોમાંથી એલઆઈસીના કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગ છે તેની રજૂઆત કરી છે। જી સંજીવની ધન્યવાદ દિવ્યા જાણકારી માટે। તો એલઆઈસીના આઈપીઓના વિરોધમાં એલઆઈસી યુનિયનનો રાજ્યવ્યાપી વિરોધ, વેતન સુધારા માટે પણ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે, ખાનગીકરણ, નવી પેન્શન યોજના અને કામદાર યોજનાનો કર્મચારીઓનો વિરોધ છે। એલઆઈસી ખાતે કર્મચારીઓ આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। દેશવ્યાપી આજે હડતાલ છે એલઆઈસીની, ખાસ કરીને ખાનગીકરણનો વિરોધ અને એનો જે પગાર સુધારણા અને આઈપીઓનો વિરોધને લઈને અત્યારે કર્મચારીઓ ઉતર્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। આપને જ પૂછશું કે આ શું હડતાલનો હેતુ શું છે આપનો? અમારો હડતાલનો મુખ્ય હેતુ અમારું વેજ રિવિઝન 44 મહિનાથી પેન્ડિંગ છે એના માટે અમે ભારતભરના બધા જ ટ્રેડ યુનિયનો એલઆઈસીના આજે હડતાલ ઉપર છે અને આખા દેશમાં એલઆઈસીનું કામકાજ સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવેલું છે। શું માગણી છે? અમારું મેઇન માગણી અમારું વેજ રિવિઝન છે। બીજી માગણી અમારી એવી છે સરકાર પાસે કે જે એલઆઈસી જેવી માતબર સંસ્થા છે એને જે વેચવા કાઢી છે તો એ વેચવાનું બંધ કરે, એનો જે આઈપીઓ લઈ આવવા માંગે છે એ બંધ કરે। ત્રીજો મુદ્દો એ છે કે જે એફડીઆઈ લિમિટ 49%થી લઈ અને હવે જે 74% કરવા લઈ રહ્યા છે તો એને અમારો સખત વિરોધ છે। એના માટે જે પાર્લામેન્ટમાં બિલ બનાવવા જઈ રહ્યા છે એની સામે અમારો વિરોધ છે। ફરીથી 1956 પહેલાની પરિસ્થિતિમાં પહોંચવા માટેનો આ પ્રયાસ છે। કર્મચારીઓ હડતાલ પાડી સૂત્રોચ્ચાર કરવાની મંજૂરી ન મળી, આપ એલઆઈસી પણ આ જ મુદ્દા ઉપર હડતાલ કરી રહ્યા છો, શું કહેશો? અમારે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી, અમારા ટ્રેડ યુનિયન્સ બધા યુનાઇટેડ છે અને અમે આ સ્ટ્રગલને હજુ વધુ આગળ લઈ જઈશું।
एलआईसी कर्मचारी यूनियन अग्रणी सहित आज कह कचेरी आग सूत्रोच्चार कर देशव्यापी हड़ताल में जोड़ाया है। सौथी मोटो खानगीकरण विरोध है, एलआईसी आईपीओ न निकले एनो विरोध है, पगार सुधारणा की बाबत एक महत्वनी है। बैंक कर्मचारी हड़ताल पछी आज एलआईसी कर्मचारी रस्ता पर आया है, आंदोलन ने मार्गे पहुंचा है। कैमरामैन धवल गोंडलिया साथ धर्मेश वैद्य, राजकोट।